ડાંગ જિલ્લાના બે આદિવાસી યુવકોના ચીખલી પોલીસ મથકમાં થયેલા અપમૃત્યુ પ્રકરણમાં આરોપીઓને પકડવામાં નહીં આવતા ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા નવસારી જિલ્લાની પોલીસ દોડતી થઈ જવા પામી હતી. પોલીસે આદિવાસી અગ્રણીઓના પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજી પહેલા ધારાસભ્ય અનંત પટેલની અટકાયત કરતા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ હલ્લાબોલ કરતા અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. જોકે અનંત પટેલને પોલીસે ગણતરીના કલાકોમાં જ મુક્ત કરતા તેઓ રાણકુવા ખાતે આવી પહોંચતા તેમનું આદિવાસી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે આદિવાસી સમાજે આગામી 24મી તારીખ સુધી આ પ્રકરણની તપાસ મુદ્દે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ધરણાનો કાર્યક્રમ યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે આખો દિવસ દરમિયાન જે પ્રતિક ધરણાના કાર્યક્રમમાં પોલીસે અવરોધ ઊભો કર્યો, મારા આદિવાસી સમાજના આગેવાનોને, આ વિસ્તારના ધારાસભ્યને પોલીસે ડિટેન કરેલા હતા, એના માટે અમે લોકોએ રાનકવા 4 રસ્તા ખાતે ભેગા મળી આ બધા આગેવાનોને સોલાવવા માટે જે પ્રદર્શન કર્યું, એ પ્રદર્શનની સામે જિલ્લા વહીવટીતંત્રએ પોલીસવાળાએ ઝૂકવું પડ્યું છે અને તાત્કાલિક મારા સમાજના આગેવાનોને, ધારાસભ્યને મુક્ત કર્યા છે. ધારાસભ્ય આપણી વચ્ચે છે એટલે આજે પણ આદિવાસીની મોટી જીત થઈ છે હું માનું છું. અને રહી બીજી વાત 24 તારીખની, જો 24 તારીખે અમને સંતોષકારક જવાબ નહીં મળે આરોપીને ધરપકડો, અમને એવું લાગે કે હવે આરોપીની ધરપકડ થશે નહીં, તો એ દિવસે ચીખલીમાં ભેગા મળી ખૂબ મોટા પાયે મોટો કાર્યક્રમ કરીશું. આજે આદિવાસી સમાજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ કાર્યક્રમને દબાવી દેવા માટે પોલીસે દરેક આદિવાસી સમાજના આગેવાનોની ધરપકડ કરી દીધી, સવારે ડિટેન કરી દીધા હતા. પરંતુ આ કાર્યક્રમ ચાલુ જ રહ્યો. ઉનાઈની વાત કરીએ, રાનકુવાની વાત કરીએ તો પણ કાર્યક્રમ ચાલુ રહ્યો. અને 24 તારીખે આઈજી સાહેબને સુરત મળવા જવાના છે અને જે પણ પ્રક્રિયા થઈ હોય તે જાણવા માંગીએ છીએ. આ કાર્યક્રમ ચાલુ રહેશે. જો અમારી માંગણી ન્યાય માટેની છે, અમારી કોઈ ખોટી માંગણી નથી. 24 તારીખે મળ્યા બાદ જો પરિણામ ન આવે તો અમે ઘરે ઘરે ધરણા પ્રદર્શન કરીશું.